જે વ્યક્તિ કમ્મે સુરા હોય ને એ વ્યક્તિ ધમ્મે પણ એટલા સુરા હોય. આ શબ્દ મારા જીવન સાથે એકદમ અટેચમેન્ટ વાળો શબ્દ છે, કારણ કે મને બિલકુલ યાદ છે મેં મારા જીવનમાં ગઈકાલ સુધી કોઈક નવી વસ્તુ આવી હશે ને તેનો અનુભવ મેં બાકી નહીં રાખ્યો હોય. તમામ મોજ શોખના સાધનો કદાચ કીધું ને કે મારા મમ્મી પપ્પાએ અત્યાર સુધી અમદાવાદની કોઈ હોટલ કે કેફે કે થિયેટર ક્યારે જોયું નહીં હોય કે કેવું હશે. અત્યારે મારા પપ્પાને કોઈક પૂછે ને કે થિયેટર કેવું હશે, મારા ઘરમાં ટીવી પણ છે ને શેના માટે લાવ્યું ખબર? મારા ઘરમાં ટીવી આવ્યા પછી હજી સુધી બે વાર પણ ચાલુ નથી થયું, એના માટે લાવ્યું કે ભાઈ છોકરાઓ મોટા થાય છે કે કોઈક આવે ને પૂછે કે ઘરમાં ટીવી પણ નથી. એમણે પોતાના મોજ શોખ કોઈ કર્યા જ નથી અને મેં મારા લાઈફમાં મારા જીવનમાં કોઈ મોજ શોખ બાકી નથી રાખ્યા. બધા મને પૂછે, મારા નિર્ણય લીધા પછી પણ ઘણા લોકો બધા મને પૂછે કે દીક્ષા લે છે, કઠિન છે, અઘરું છે, તું કઈ રીતે રહી શકીશ? ત્યારે મને એવું થાય, હા કઠિન છે. આ માર્ગનો નિર્ણય કર્યા પછી આવા પ્રશ્ન કેમ આવે? તમે બધાએ લગ્નનો અનુભવ કરેલો છે ને, હા અહીંયા બેઠા બધાએ લગ્નનો અનુભવ કર્યો છે કે નહીં? બધાએ કર્યો છે. ખબર છે કે લગ્ન કર્યા પછી એમ થાય કે કેમ કર્યા, છતાં કાલે કોઈ ઘોડી ઉપર ચડતું હોય તો આપણે એમ કેવા જઈએ કે કેમ ભાઈ તે લગ્ન કર્યા, તે લગ્નનું ડિસિઝન કેમ લીધું? આ અનુભવ તો આપણે બધાએ કર્યો છે ને. ખબર છે કે કાંઈ જ નથી, કુચ્ચા વગરની શેરડીને જેટલી વાર પીલો રસ ના જ નીકળે એવો આ સંસાર છે. છતાં બધાએ અનુભવ કર્યા પછી પણ કોઈ ઘોડી ઉપર ચડતું હોય તો આપણે કહીએ છીએ? નથી કહેતા. અને કોઈક 21 વર્ષનો યુવાન મક્કમ નિર્ધાર સાથે ડગલું માંડે છે ત્યારે આપણા મનમાં પ્રશ્ન આવે છે કે બેટા તું કઈ રીતે લઈશ, કઈ રીતે રહી શકીશ? કહેવાય ને કે મને તો બધું મનગમતું મળવા જઈ રહ્યું છે, હું એવા સ્નેહના સાગરમાં. નદી હોય ને, નદી જ્યારે એકવાર પોતાની મંજિલથી નીકળે ને પછી એને નક્કી હોય કે મારો મિલાવટ, મારી પૂર્ણતા તો છે ને કોઈ સાગરમાં થવાની છે, મારો અંત એ છે, મારું સર્વસ્વ એ છે, બસ મારે એમાં સમય જવાનું છે. એ રીતે હું એક ગુરુ જયંત રૂપી સાગરની અંદર ગુરુ નિત્ય રૂપી સરિતા રૂપે ભણવા જઈ રહ્યો છું. મને મારું ગમતું બધું મળી જવાનું છે 25 તારીખે. પણ એક એવું વ્યક્તિત્વ છે જેનું સર્વસ્વ છોડી રહ્યું છે. મને આજે બહુ ગર્વ થાય છે કે આ સભામાંથી 5-25 લાખ 50 લાખ કરોડના ચડાવવા લેવાવાળા ઘણા મળશે. શાસનની અંદર 5-25 લાખ 5-5 કરોડના દેરાસર બંધાઈને તકતીથી નામ લખાવવાવાળા ઘણા ભાગ્યશાળી મળશે. સંપત્તિનું દાન દેવાવાળા ઘણા છે, પણ પોતાના આખે આખા વારસનું દાન દેવાવાળા મારા પિતાશ્રી છે. તારા કુળમાં પિતા મને જન્મ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે, તારા ખોળે મારો ઉછેર થયો ઓ મા મારું અહોભાગ્ય છે. તારા કુળમાં પિતા મને જન્મ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે. એ સંસ્કાર સિંચાયા, બેટા ધર્મ તો કરવું જ પડશે, આ ઘરનો રૂલ્સ જેણે એપ્લાય કર્યો હતો. શરૂઆતમાં મને ખબર છે કે
खूब स्ट्रगल मारा पिता है, मारा काका है, मारा दादा है, अखा परिवार है करियो छे। मारा दादा जो है आजे या हाजर होत ने तो गांडा घेरा थई गया होत। अत्यार सुधी हमने એમના 70-72 વર્ષની જિંદગીની અંદર જે ખુશી ના થઈ હોત ને એ ખુશી આજે એમની આંખની સામે રમતી હોત। ખૂબ પ્રેમ એમણે મને આપ્યો છે અને મારા દાદા સાથે હું ખૂબ લડ્યો ઝઘડ્યો, એમના પગલે પગલે ચાલવાની કોશિશ કરી। મારા પપ્પા જ્યારે નાનો હતો ને એટલે કોઈ પણ જગ્યાએ હું એમ કહું ને કે ભાઈ મારા ફ્રેન્ડ લોકો ગોવા જાય છે, મારે જવાનું છે, એટલે એમ પૂછું નહીં કે હું જઉં કે ના જઉં। બાકી બીજા છોકરાઓ હોય ને એ ઘરે પેલા પ્લાન બનાવે ને, એટલે કહે કે ભાઈ ઘરે પૂછવું પડશે શું કહેશે, હા કે ના કહેશે। પણ મારું કેવું ખબર, ઘરે જવાનું, બીજા બધાને એવું હોય કે પપ્પા સારા મૂડમાં હોય ત્યારે વાત કરીશ, આપણે ખાલી એમ કહેવાનું કે હું પરમ દિવસે જઉં છું। આજ સુધી મેં ક્યારેય કોઈ આજ્ઞા લીધી જ નથી। હા તો બંધ કરવા દો, ફૂલ હોય ને ફૂલ હાર્દિકભાઈ ત્રણ ટાઈપના હોય, એક ફૂલ છે ને આઈના લોબી ગાર્ડનમાં ઉગ્યું હોય એ ફૂલ ખીલે, સવારે કોઈ ગાર્ડનર આવે અને એ ફૂલ કોઈ બુકે બનીને અને સૂર્યાસ્ત થતા એનું જીવન સમાપ્ત થઈ જાય, અને ત્રીજું ફૂલ કે જે આપણા ઘરની બાલ્કનીની અંદર ખીલે, રોજ આપણે એક ગ્લાસ દ્વારા એને સિંચન કરીએ, ક્યાંક કોઈ તડકો વધારે ના લાગી જાય, જેની સતત ખ્યાલ સાચવણી આપણે કરી હોય અને એ સૂર્યના નૂતન કિરણ સાથે જ્યારે ફૂલ ખીલે ને ત્યારે ફૂલ ક્યાં જાય? હા પ્રભુના ચરણોમાં જાય। બસ એવા સુંદર પરિવાર દ્વારા સિંચન થયેલું ફૂલ આજે પ્રભુ શાસનમાં ભણવા જઈ રહ્યું છે। ઉંમર થતા 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 મારે એક ડિસિઝન લેવાનું આવ્યું। મારી મમ્મીને ખૂબ અરમાન હતા અને દરેક માને હોય જ, જ્યારે મને ખબર છે મારા ઘરમાં ચિંતનભાઈના મેરેજ થયા એટલે ભાભી આવ્યા, ભાભી આવ્યા એટલે મોટી મમ્મીનું કામ 50% થઈ ગયું, અને શરૂઆતમાં લગ્ન હોય એટલે 50% થાય, એક વર્ષ થાય બે વર્ષ થાય એટલે ત્રીજા વર્ષે 100% કામ થઈ જાય ને એ પોતે ફ્રી થઈ જાય। મારી મમ્મી રોજ મને કહે જો કેવી શાંતિ છે, ક્યાંય જવું હોય તો જઈ શકાય, ઘરમાં કરવા વાળા હોય, ક્યારેક કંઈક કરવું હોય વધારે ખાખરા શેકવાના હોય, કંઈક કરવું હોય તો કોઈને આજુબાજુને જોવું ના પડે, ઘરમાં એક વહુ હોય તો કેટલી શાંતિ। પણ મમ્મી હું પણ વરવા જઈ રહ્યો છું, પણ મારે એવી કન્યા સાથે પરણવું છે ને જે મને બહુ બહુ રખડાવે નહીં, મારા બહુનો વિસ્તાર કરાવે, હું એવી શાશ્વત કન્યાને પરણવા જઈ રહ્યો છું, તું દિલ્હી કેમ થાય છે? તારા દીકરાના કપાળ ઉપર પણ તિલક થશે અને વિજયના નાદ સાથે એ પ્રભુની સમક્ષ ત્રણ ત્રણ પ્રદક્ષિણા ફરાશે, એ શાશ્વત જોડાણ થશે અને એ પ્રભુની સાક્ષી રહે હું સર્વ વિધિને વરવા જઈશ। મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બધાને એક પ્રશ્ન છે, મને એટલી જો ખબર હતી દરેક ગુરુ ભગવંત જોડે મારે જવાનું થાય, સમજવાનું થાય,
સાચું તો એ જ છે કે દીક્ષા લેવી જ જોઈએ, પણ દીક્ષા મારે લેવી જોઈએ એવું ક્યારેય મને થયું જ નહોતું. કેટલી જગ્યાએ આજે મને એમ થાય છે કે અક્ષતે કેટલા રોલ ભજવી દીધા છે. કુર્તા પહેરીને જાણે એમ હોય કે પ્રભુની દરેક આજ્ઞા આ છોકરો પાળે જ છે, અને એ જ ખેસ ઉતારીને એક્ટિવાની ડીકીમાં મૂકીને કેફેની અંદર તે કોફીઓ પીધી છે. એ નવરાત્રીની નવ નવ રાતો રાતના 8:30 તૈયાર થઈને સવારના 5-5 વાગે 6 વાગે 7 વાગે ડાયરેક્ટ સાંજે ઘરેથી ચોવિયાર કરીને જવાનું, સવારે નૌકાશી કરીને ઘરે આવવાનું. ઘણા લોકોને એવું હોય કે હજી સુધી કોઈ 25 અત્યારે કોઈ છોકરાએ ઘણાને એવું ડ્રીમ હોય કે ભાઈ મારે ગોવા જવું છે. કોઈને યકીન નહીં થાય હું 1 વર્ષમાં 5 વાર ગોવા જઈ આવ્યો. બધું જોઈ લીધું, બધું જાણી લીધું, કે સામે દેખાતું બધું નશ્વર છે, કાંઈ નથી. અક્ષત, તને 2 મિનિટની મજા, 5 મિનિટની મજા તારા ભવો ભવ બગાડી દેશે, એટલી સમજ તો મને નાનપણથી હતી સાચા ખોટાની. જ્યારે મારે એક દીક્ષા પ્રસંગમાં જવાનું થયું, ભાગ્યશાળી અહીંયા બેઠેલા હું તમામને કહું છું કે પોતાના જીવનમાં એક નિયમ બનાવી લેજો, દીક્ષા લઈ શકો તો ખૂબ મોટી વાત છે, ના લઈ શકો પણ જ્યારે કોઈ યુવક કે યુવતી પોતાના તમામ અરમાનોને લાત મારીને જ્યારે એ પથ ઉપર જાય ને, એ પ્રસંગ જોવાનું છૂટતા નહીં, કારણ કે એ પ્રસંગ તમારું જીવન બદલી શકે છે. કહેવાય ને કે 100 ટીચર છોકરાને ના સમજાઈ શકે ને, એક માં પોતાના દીકરાને સમજાવી દે છે. એક જેમની વિદાયમાં જવાનું થયું, વિદાય થતી હતી, મુમુક્ષુની જ્યારે સ્પીચ આવી, જે દિલનો ભાવ હતો, એટલી ખુશી એમના મુખ ઉપર છલકાઈ રહી હતી. યૌવન વય હતી, દૂધ કરતા પણ જેના ચહેરાનું ક્યારે કોઈ વર્ણન નહીં થઈ શકે એટલો સુંદર, જેનો તેજ મારતો ચહેરો હતો, એ જ્યારે પોતાની સ્પીચ બોલી રહ્યા હતા ને, ત્યારે મારા મનમાં એક ક્વેશ્ચન માર્ક થયો. બધું જ છે છતાં છોડી દે છે, હજી સુધી અક્ષત તારી જોડે કાંઈ નથી. બસ ત્યારે મેં એક વસ્તુ નક્કી કરી કે મારે સાચું ધર્મ બાજુ હવે વળવું છે. બાકી મમ્મી પપ્પાના પ્રયત્ને મેં નાનપણમાં ઉપવાસ કર્યા, માસક શ્રમણ કર્યું, ઉપધાન કર્યું, વર્ષી તપ કર્યો, 99 કર્યું, છરીપાલી સંઘો કર્યા, સાહેબ જોડે રોકાવા પણ ગયો, પણ બસનો ડ્રાઈવર હોય ને, બસનો ડ્રાઈવર સવારે પોતે બસ લઈને નીકળે, 200-300-400 કિલોમીટર કાપીને આવે ને, પાછો ક્યાં આવે? જ્યાં તો ત્યાંનો ત્યાં. એવું જીવન હતું. આવું મારી 18 વર્ષ સુધીની લાઈફ, પણ છેલ્લે જ્યાં હતા ત્યાંના ત્યાં, કે ભાઈ રેગ્યુલર કોલેજ જવાનો, ફ્રેન્ડ્સ જોડે ફરવા જવાનો, એક બાજુ દેરાસર જવાનો તો એક બાજુ કોઈ કેફે હોટલમાં જવાનો, એક બાજુ ગુરુદેવના વિહારમાં જવાનો તો એક જગ્યાએ કોઈકની સાથે ડેટ પર જવાનો, બસ એક સાધ્વીજી ભગવાનના પ્રયાસે મેં મારા મગજમાં, મેં મારા
मैं आ निर्णय छे ने कोई ना कहवा थी नहीं कर्यो, बहु समझी विचारी ने, बहु जानी ने, बधु जोई ने कर्यो छे। खाली एक नानकडो नियम मने मारा बेन मार्शे आप्यो तो, जारे तू दुकान पर बैसे, जारे तू दुकाने जवानु चालू करे, हूँ वर्ष दौड़ वर्ष जो दुकाने गयो वाइस गयो चुके नहीं एक पण हजी क्वेश्चन मार्क छे। ऊपर थी नीचे उतरू एटले मोटी मम्मी के घरे घरे रहे छे दुकाने जा, स्कूले नथी जवानु, कॉलेज नथी जवानु, आसे ट्यूशन नहीं, दुकान केम नथी जतो। मने एटले छे ने हुं घरी निकळी जाऊं छूं के मम्मी बहार नथी ने, तो जो मीटर उतरता साबो केम हजी सुधी घरे छे। मैं विचार करी ज लीधो तो मारे शाश्वत राजकन्या में पग मूकवो छे। एक नानकडो प्रयास हतो के अक्षर तारे तारी लाइफ नु क्यारे कोई डिसीजन लेवानु आवे, एक उम्र हती अने आ उम्र एवी छे 21 22 23 वर्ष नी उम्रे तमारे परफेक्ट डिसीजन संसार का संयम एमां लई ज लेवु पड़े। मैं नक्की करी तू भाव हसे के नहीं पण एनो पुरुषार्थ हूँ मारा जीवन में चोक्कसपणे करीश के पाछळ जता जेवो तमने बधाने अफसोस थाय छे ने एवो अफसोस मारे ना करवो पड़े। એટલે રિટર્ન ટ્રેનમાં આવી જઈશું કે ભાઈ બેન મહારાજે કીધું છે, ખૂબ ફોર્સથી કીધું છે અને બહુ કદાચ એમની દ્રષ્ટિએ લાયક ગણીને કીધું છે, તો મેં કીધું એક વાર જઈ આવીએ 30 દિવસ તો 30 દિવસ ફટાફટ પૂરા થઈ જશે। ત્યારે પપ્પા કદાચ ખરીદી માટે જયપુર ગયા હતા, હું દુકાને બેઠો હતો, એક ગ્રાહક આવ્યો, એટલી મહેનત કરાઈ મને ખબર છે કે કલાક દોઢ કલાક બેને કીધું આ સારું છે, આ તમને સારું લાગશે, ચાર વાર ટ્રાયલ કર્યું, છતાં એના દિમાગમાં ઉતરે નહીં કે મારે અહીંયાથી એક પીસ લઈને નીકળું। દોઢ કલાક મહેનત કરાઈ, બેન તો જેમ હતા એમના એમ દરવાજો ખોલી જતા રહ્યા, કીધું કે આવું જ છે બધું, બસ પાછી કાઉન્ટર પર વિચાર કરો। મેં કીધું ના અક્ષત, હવે આ મહેનત તારાથી થઈ જ નહીં શકે અને આ હજી સેમ્પલ છે, તારે આખી પરીક્ષા પાસ કરવાની છે, તું કઈ રીતે રહીશ? બસ એ દિવસે એ ઢળતો સૂરજ હતો પણ મારા જીવન માટે ઉભતો સૂરજ હતો। એ સાંજે 7:30 મેં ચિંતનભાઈને કીધું કે મેં કીધું કે હું તો જઉં છું સાહેબ જોડે રોકાવા, ઘરે ગયો, બે ચાર કપડા લીધા અને ગયો। સાહેબ ત્યારે ઉજ્જૈનની અંદર પ્રવેશ હતો, ઉજ્જૈનના પ્રવેશની અંદર ચાતુર્માસ પ્રવેશમાં 15-17 હજાર માણસ સાથે ગુરુદેવ નગર પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે એટલી ભીડમાં સાહેબ જોડે જવાનું થયું। અને સાહેબ થાય ને કે આપણે ઘણા લોકો હોય કે બધાના દિલમાં હોય સાહેબ, પણ મને એટલો પ્રાઉડ છે ને કે એમના દિલમાં હું છું, જોતાની સાથે એટલા મુખ પર સ્મિત આવી અને મને એવું લાગ્યું કે મારા ભવભવની ઠંડક આ જ છે। એ હસી ચહેરાની અંદર હું એવો લોકતો જ થઈ ગયો, એ પ્રેમાળુ દરિયાની અંદર હું એટલો ઓગળી ગયો, બે વર્ષની અંદર મને ક્યારેય મારા મમ્મીની કે ક્યારેય મારા પપ્પાની અમે મને યાદ સુધા નથી આવવા દીધી। સમય જતા મેં 1.5-2 વર્ષ ગુરુ ભગવંત જોડે રોકાવાનું થયું ગુરુકુલ વાસમાં, ઘરે હતો ને ત્યારે ઘણા બધા સાધ્વીજી ભગવાન પાઠશાલા 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ, કારણ કે 8-9 વર્ષ નો હતો ત્યાંથી બોલવાનો મને ખૂબ શોખ,
રેડિયો જોકી માટે બહુ મહેનત કરી પાસ થઈ જવાનો હતો. સાલ હોસ્પિટલમાં ગુરુદેવ હતા ત્યારે મેં સાહેબને હસતા હસતા કીધું હતું કે સાહેબ હવે છે ને અક્ષર તમને રેડિયો ઉપર સાંભળવા મળશે. મારે રેડિયો જોકી બન્યું છે. ત્યારે પુણ્ય સમ્રાટ જે મારો આધાર બ્લડ કયા નેગેટિવ છે, શું છે, સુગર છે કે નહીં મને ખબર છે કે કદાચ મેં ગુરુદેવને કીધું, પણ ગુરુદેવ ભાવ તો થવા જોઈએ ને. ત્યારે એમણે મને ખૂબ આશીર્વાદ આપ્યા. છાતી સરમો એમણે છે ને મને ચાંપી લીધો. આજે પણ મને એ દિવસ યાદ છે કે મારા જીવનનો કદાચ કરોડો રૂપિયા વેડફાઈ જાય ને જે આનંદની પળ આવે ને એ ગુરુદેવના અંતિમ સમયમાં એમની સંગાથે મને મારા પપ્પાને મારા અલ્પેશ કાકાને અમને સમય વિતાવવા મળ્યો. ખૂબ નજીકથી જ્યારે ગુરુદેવને માળ્યા ત્યારે ગુરુદેવ મને હોસ્પિટલમાં એક નિયમ આપ્યો હતો કે અક્ષર તું દીક્ષા લે કે ના લે કંઈ વાંધો નહીં. એ ગોચરીનો ટાઈમ હતો ને હું મીઠાઈ વરાવતો હતો કે હું તારા હાથે મીઠાઈ તો જ વરું, ક્યાં તું જે મીઠાઈ મને વરાઈશ ને એની તું જિંદગી ભર માટે બાધા લઈશ કે જ્યાં સુધી તારા જીવનમાં સંયમનો એ વીરતીનો ઉદય ના થાય ત્યાં સુધી. મેં કીધું જી તહતી. ત્યારે મનમાં એક પ્રશ્ન પણ નાચ્યો, કારણ કે ખબર હતી બે મીઠાઈ વરાઈશ, પણ મીઠાઈઓ કેટલી હોય હા ભાગ્યશાળી, કદાચ મોહન થાળ બંધ થાય તો લાડવો ચાલુ થાય, અને લાડવો બંધ થાય તો પેંડો ચાલુ થાય, દૂધપાક બંધ થાય તો બાસુંદી ચાલુ થાય. મેં કીધું બે માં તારું શું અટકી જવાનું છે. મેં હાથ જોડી દીધા અને ગુરુદેવે પણ કેટલી ગંભીરતાપૂર્વકે મને પછકાણ આપ્યું. જોત જોતામાં દિવસોની અંદર પોતે આ શાસનરૂપી બગીચાને છોડીને પોતે પરલોકમાં સિધાઈ ગયા. જે દિવસે ગુરુદેવ આ પરલોકમાં સિધાઈ ગયા ને એ દિવસે એમના જે અગ્નિ સંસ્કાર અપાયા હતા ને એ જગ્યા પર મેં હાથ મૂકીને કીધું મારા જીવનની જે મીઠાશ હતી ને એ જતી રહી છે, હવે મારે મારા જીવનમાં ક્યારેય કોઈ મીઠી વસ્તુ મારે મતલબ મારા મોંમાં નહીં મૂકવાની, જ્યાં સુધી એમનું સપનું હતું ને એ પૂરું ન થાય ત્યાં સુધી. મેં 3.5-4 વર્ષ સુધી ગોળ સુધા વાપર્યું નથી. તમામ મીઠાઈઓને મેં સાઈડમાં મૂકી દીધી. પછી મારી મમ્મી કે આ ના વપરાય તો શીરો બેટા મીઠાઈમાં ના આવે, રાબ મીઠાઈમાં ના આવે, આ ગોળમાં શું છે, ગોળ થોડી મીઠાઈ કહેવાય. પણ મેં કીધું ના મમ્મી, મારા જીવનની જે મીઠાશ છોડીને જતી રહી છે જ્યાં સુધી એનું સપનું સાકાર નહીં થાય ને ત્યાં સુધી આ મારી જીભ ક્યારે મીઠી વસ્તુને ચાખશે નહીં. અને 2 વર્ષ ગુરુકુલ વાસમાં રહ્યો, સારો એવો જ્ઞાનનો અભ્યાસ થયો, 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, દંડક, જ્ઞાનસાર, ટીકાઓ ખોલી વાંચન કર્યું, 63 શલાકાનું વાંચન કર્યું, સિંદૂર પ્રકરણ, ઇન્દ્રિય પરાજય શતક, વૈરાગ્ય શતક આદિ અનેક સૂત્રને કંઠસ્થ કર્યા, એની ગાથાઓ સાથે હું રમ્યો. અને આમાંથી ઘણા ખરાને ખબર હશે કે હું જ્યારે પહેલી વાર સાહેબ જોડથી આવ્યો હતો ને ત્યારે હું કેટલો ખીલેલો હતો નિરાલી દીદી, મારા ગાલ બહાર આવી ગયા હતા. કદાચ 2 વર્ષમાં જેણે મને જોયો નહીં હોય ને ઓળખી પણ ના શકે કે આ અક્ષત છે, એટલું મને ત્યાં ફાવી ગયું હતું. અને મુહૂર્ત પછી આટલા વાયણા ગાધા પછી પણ છે ને મમ્મી મારું કેટલું વજન ઉતર્યું, હા 14 કિલો વજન ઉતરી ગયું મુહૂર્ત લીધા પછી, મને ફાવતું જ નથી અહીંયા. મારે એક માને છોડીને એ અષ્ટ પ્રવચન માતા, એ ગુરુમાં, એ પરમાત્મા સાથે ભળવા જવું છે.
અને મારું નામ શું છે? શું નામ છે મારું? અક્ષત. આપણે પ્રભુની શરણે જયારે અક્ષત લઈ જઈએ ત્યારે કહીએ, શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદા વ્રત વિશાલ પુરી પ્રમુખન મુકર હો ટાલી સકલ જંજાલ. એ મુઠ્ઠી ભરીને જયારે અક્ષત પ્રભુને મૂકીએ ને, મેં મારી આ યુવાન અવસ્થામાં મેં મારા તમામ શોખ તમામ ઈચ્છાઓ બધુંને મુઠ્ઠી ભરીને પ્રભુની શરણે મૂકી દીધું છે કે પ્રભુ હવે તારે સંભાળવાનું છે. આ અક્ષત સાચે તને આજે ચડી ગયો છે. અને અક્ષત એક એવી વસ્તુ છે કે જેનો ક્યારેય છે ને બીજી વાર જન્મ થતો નથી. એક વાર પોતે જન્મ લે, એક વાર ભાઈ બીજો ક્યારેય કોઈનો ખોળો મારે ખૂંદવો ના પડે, મને મળે ને તો આ માતા મળે. અને હું મારા પરિવારનો તું જાણ, જ્યાં જ્યાં હું થાક્યો જ્યાં જ્યાં હું અટક્યો ત્યારે મને તમામે સપોર્ટ આપ્યો છે, ધક્કો માર્યો છે. મારા મોટા પપ્પા અને મોટી મમ્મી સૌથી વધારે આટા બાઇક ઉપર રાઉન્ડ જેને મને મરાયા હોય ને મારા મોટા પપ્પા. આમ હું એટલો મક્કમ છું ને આજ સુધી મુરત નીકળ્યા પછી હું એટલા અત્યાર સુધી તમે પારસભાઈ હાર્દિકભાઈ તમે હજારો મુમુક્ષુઓની વિદાય સમારંભ કર્યા હશે, પણ હું એક પ્રાઉડ સાથે કહી શકું કે મુરત લીધા પછી મારી માની ક્યારે આંખ છે ને કોરી નથી થઈ. રોટલી આપે ને તો પણ રોટલીમાં ઘી સાથે એની આંખના આંસુનું એક ટીપું છે, જેનો અનહદ પ્રેમ છે. એટલા આટા પપ્પા તમે મરાયા, બસ હવે આ સંસારનો અમારો છેલ્લો આટો છે, બસ હું આટાને મોટી મમ્મી તારી સાથે બહુ મસ્તી કરી. હું મારા મમ્મીને પણ ઘણી વાર એમ થતું હોય આખો દિવસ શું છે, કદાચ બે મિનિટ હોય, પાંચ મિનિટ હોય, અડધો કલાક હોય, પણ તું નીચે જાય એટલે બે બે કલાક ત્રણ ત્રણ કલાક ઉપર ના આવે, તને બૂમો મારવી પડે. મને ક્યારેય મારી બે માની અંદર પ્રેમમાં છે ને ખબર જ નથી રહી કે કઈ મારી સાચી માં છે. જેણે મને અનહદ પ્રેમ બંને માઓએ મને આપ્યો છે, બસ આવો જ પ્રેમ કાયમ વર્ષાવતા રહેજો. મારા ભાઈઓ સાક્ષત અને ચિંતન અને પપ્પા નું કહું ને તો તમે શેના માટે રડો છો ખબર જ નથી પડતી. તમારે કેટલા દીકરા હતા? બે હતા ને, તો આજે પણ બે છે. મને અત્યાર સુધી ખબર છે કે સાક્ષર સાથે હું એટલું ઝઘડ્યો, હું બહુ ફર્યો બધા કેફે, મતલબ મેં કોઈ વસ્તુ બાકી નથી રાખી. મેં આ છોકરાને એટલો રડાયો છે હું આજ સુધી ક્યાંય મારી જોડે લઈ નથી ગયો. નવરાત્રી હોય, ક્યાંક ફરવા જવાનું હોય, ક્યાંક ગુરુદેવ જોડે જવાનું હોય, ક્યારેક કોઈક શિબિરમાં જવાનું હોય, ચોધાર આંસુએ રડે, ઘરે દરવાજા પછાડે, મારો ભાઈ કેમ મન ના લઈ જાય, ક્યાંય મારે જવાનું જ નહીં, મમ્મી તું બધે એને મોકલે. હું મમ્મીને એક જ વસ્તુ કહું, નહીં લઈ જઉં એટલે નહીં લઈ જઉં, હું એને નહીં લઈ જઉં. પણ આજે હું કહું છું સાક્ષર, તારે આવું હોય ને તો હું લઈ જઉં. બસ હવે આવી મસ્તી કોની જોડે કરીશ? એ 25 તારીખ પછી ઘરમાં છે ને આપણા બે પલંગ અલગ અલગ હતા, 25 તારીખ પછી પલંગ કાયમ માટે ખાલી રહેશે. તારી સાથે બહુ લગડ્યો, બહુ ઝઘડ્યો, બસ આજે ઈચ્છા નીકળવા માંગુ છું ભાઈ. મેં તારી જોડે બહુ ખોટું કર્યું છે, પણ હવે હું બહુ સાચું કરવા જઈ રહ્યો છું. તારે આવું છે પણ લઈ જવું, અહીંયા હું તને ક્યારેય ના નહીં પાડું. અને તારા જીવનમાં પણ પુરુષાર્થ એ જ કરશે. ભાગ્યશાળી ગુલાબ જાંબુ હોય ને, ગુલાબ જાંબુ
हार्दिक भाई जाने चाखी हुआ है ना मतलब छोड़ो बहुत अग्रू से तमें कोई वस्तु जोई हुआ है कोई वस्तु जानी हुआ है पची ये वस्तु ने छोड़ दी है तमार मतलब बहुत अग्री चे जे व्यक्ति ये क्या रे अमेरिका जवाना सपना जोया आज नहीं ये व्यक्ति ने कदाच को के तारे अमेरिका नहीं जवानी तो इन्हें कहीं फेर नहीं पड़े तारा भाई बधु जोयु छे बधु जाण्यु छे छता छोड़े छे मैं तने एटले ज नथी जोवा दीधु एटले ज नथी जाणवा दीधु हवे मैं जाणी लीधु छे ने त्या तू आई जशे पाक्कू जेवो हाथ आपणे संसार मां पकड्यो हतो ने एवो तने छेक सिद्ध शिला सुधी छेक ज्यां सुधी अंतिम श्वास तारा ने मारा नहीं चालता होय ने त्यां सुधी हूँ आ भाईनो संबंध निभावीश અને ચિંતન ભાઈ પરિવાર કહેવાય કે શૂન્યમાંથી સર્જન મારા દાદાએ કર્યું કદાચ એમની જોડે કઈ હતું કે નતું પણ દીકરાઓના નામ દીકરાઓના નામની ધજા દેરાશર ઉપર ફરકાવી એ દાદા એટલો પરિવારમાં પ્રેમ આપ્યો જ્યારે દાદાને ઘરમાંથી જવાનું થયું જ્યારે દાદા હયાત હતા ને એક બહુ સીધી સાદી વાત છે મુશળધાર વરસાદ વરસતો હોય વીજળીઓ ગડગડ થતી હોય પણ જે વ્યક્તિ જોડે છત્રી હોય ને પોતે નિશ્ચિત હોય કે હું પલડીશ નહીં હું ભીંજાઈશ નહીં ગમે તેવો વરસાદ છે ગામ આખું ભલે ભીંજાઈ જશે વીજળીઓથી ડરી જશે પણ મારી જોડે છત્રી છે મારા પપ્પા અને કાકા સુધી અવાજ નથી દીધો જ્યારે અમારા ઘરમાંથી એ છત્રી જ્યારે પાછી બીડાઈ ગઈ ને ત્યારે પરિવાર ઉપર બહુ મોટી જવાબદારી આવી ગઈ કે હવે આ વ્યવહાર મારી ચાર ચાર ભાઈઓ ત્રણ ત્રણ બહેનો વ્યવહારમાં દોડવાનું સમાજમાં દોડવાનું દાદા હતા ને ત્યાં સુધી ખબર જ નથી પડતી કે કયો વ્યવહાર ક્યારે સચવાઈ જતો હતો મોટા પપ્પા ઉપર બધી વ્યવહારની જવાબદારી આવી ગઈ પપ્પા ઉપર બધી જવાબદારી આવી ગઈ ત્યારે પપ્પાને પણ એમ થયું કે હવે આ ઘોડો છે ને હાફી જશે હવે કઈ ગજાનું કામ નથી ત્યારે એ ઘોડાના પગ છે ને મારા ચિંતનભાઈ બન્યા આજે પપ્પા એટલા પ્રાઉડ સાથે કાંઈ પણ કરવું હોય ને કાંઈ પણ જીગર કરવી હોય ને તો બે ઝીઝક છે એમને ખબર છે કે પાછળ બેકઅપ પાવર પાછળ આ ઘોડાને દોડવાના પગ છે ને ચારે ચાર બહુ મજબૂત છે હું જઉં છું પણ એટલી મોટી જવાબદારી ચિંતનભાઈ તમને આપીને જઉં છું કે ક્યારેય છે ને મારા પપ્પાને કે મમ્મીને ત્યારે મોટા પપ્પાને કે મોટી મમ્મીને એવું થવું ના જોઈએ કે અક્ષતા ઘરમાં નથી ક્યારે એ વાત સુધાનો વિચાર ના આવવો જોઈએ આજે હું ભાભી તમને પણ કહીને જઉં છું ક્યારે મારી મમ્મીને એવું ના થવું જોઈએ કે મેં મારા ઘરમાં બહુ નથી લઈ આખી જવાબદારી હું પરિવારના માથે મૂકીને જઉં છું અને મારું જે લક્ષ્ય છે એને આંબવા માટે લીડર બનીને ફકીર બનીને રાજા બનીને શૂરવીર બનીને ગંભીર બનીને વીર બનીને ધીર બનીને અને મહાવીર બનીને હું મારા પથ ઉપર ચાલવા જઈ રહ્યો છું ત્યારે હું બધાથી ખૂબ અપેક્ષા રાખું છું જેમ મારા પરિવારને મારા સમાજને બધાને મારી અપેક્ષા છે ને મને પણ બધાની અપેક્ષા છે અને છેલ્લે મારી બહેનો એટલે કે મારા ઘરનું ખીલ ખીલાતો કલરવ એક હોય બે હોય ત્રણ ત્રણ બહેનો ચાર ચાર ફૈયો અને
સૌથી વધારે નિરાલી છિનાલી સોનાલી. એ ત્રણ જોડે જેટલા ચિંતન ભાઈ લઈ રહ્યા હોય એથી વધારે મેં મારી નાની ઉંમરમાં એમની જોડે સમય વિતાવ્યો છે. હું ખૂબ ખૂબ ખુશ છું કે હું આવી બહેનોનો ભાઈ છું. મારા મુહૂર્ત નીકળ્યા પછી અઠવાડિયામાં ત્રણ દિવસ સવારના ચાર ચાર મેં મારી બહેનો જોડે મસ્તી કરતા વિતાવ્યા છે. ખૂબ ખુશ નિરાલીને તો રોજના છે ને, અત્યારે પણ મારા વોટ્સએપ પર ચેક કરો ને તો રોજના દોઢ બે બે કલાક અઢી અઢી કલાક વિડીયો કોલ એના ચાલે. તે પાણી પીધું કે નહીં, તું જમ્યો કે નહીં, કાકી તમે હવે તો બરોબર એને જમાડો, કેમ તું આ રીતે બેઠો છો, તારે કઈ જવાનું નથી, આટલું બધું તું ધ્યાન રાખે છે, 25-4 પછી તું આવીશ ને ધ્યાન રાખવા. હા જીનાલી સોનાલી મારી ચાર ચાર ફૈયો, વર્ષા ફઈ, ફાલુ ફઈ, અલકા ફઈ, ટીનુ ફઈ, ખૂબ બહોળો પરિવાર મને મળ્યો છે. આ બાજુ મારો મામા પરિવાર, કહેવાય ને કે માં કરતા વિશેષ પ્રેમ માસીઓ આપે. જેણે ક્યારે માં અને માસીમાં ભેદભાવ રાખ્યો જ નથી એવી મારી ચાર ચાર માસીઓ. માં પ્લસ માં, એક માએ જેટલો પ્રેમ આપ્યો છે ને એના કરતા પણ વધારે પ્રેમ મારા મામા. અત્યારે પણ એમને જોયું. મારા દાદા, મારા નાના અને નાની, નાનો હતો ત્યારે નાની જતા રહ્યા, પણ સમજદાર થયો ત્યાં સુધી. મારા દિવાળીનું વેકેશન અને ઉનાળુ વેકેશન અમારું ફિક્સ, માસીઓના છોકરાઓ અને માસીઓનું ફિક્સ જ હોય કે વર્ષમાં બે વાર થરાદ જવાનું, અને ગયા પછી 10 દિવસ રોકાઈએ, 15 દિવસ રોકાઈએ, 25 દિવસ રોકાઈએ, પણ ક્યારે ઘરમાં એમ ના લાગે કે આ ઘરમાં નાની નથી. એક એવા નીડર વ્યક્તિ, એક એવો ભણવીર વ્યક્તિ કે જેણે નાની અને નાના બંનેનો રોલ પોતે એકલા હાથે નિભાયો છે, ખૂબ પ્રેમ આપ્યો છે. બધાના પ્રેમનો, બધાના પ્યારનો અને બધાની અપેક્ષાનો હું જિંદગીના અંત સુધી ઋણી રહીશ. એ જો કદાચ મને ખબર છે કે આવો પરિવાર મને ના મળ્યો હોત ને તો હું ક્યાંય ભટકી ગયો હોત, ક્યાંય કોઈ મોજ શોખની અંદર લપેટાઈ ગયો હોત, દેરાસરને ઉપાશ્રય મારા સપનામાં પણ ના આવ્યા હોત, હું ખૂબ ઋણી છું આવા સંસ્કારી પરિવારમાં મને જન્મ મળ્યો. જન્મ તો ઘણા બધાનો થતો હોય છે, પણ એ જન્મ જ થતો હોય છે. પણ મારો જન્મ છે, જન્મથી લઈને અજન્મ બનાવવા સુધીની પ્રક્રિયા મારા પરિવારે લીધી છે. એ 25-4 ચૈત્ર સુધી 13 પ્રભુનું જન્મ કલ્યાણક છે. ભાગ્યશાળી પ્રભુનું જન્મ જ એના માટે થતું હોય છે કે જગતના તમામ જીવો અજન્મા બની જાય. એ પ્રભુના જન્મ દિવસે મારા નવા જીવનનો, મારી ઓમ સુધીની સફરનો એક નવો ઉદય થવાનો છે. મેં પ્રભુ મહાવીરનો, પ્રભુ રાજેન્દ્રનો, પ્રભુ જયંતનો ધવલ વેશ અંગીકાર કરવા જઈ રહ્યો છું. મારા તમામ સમણાઓ એ 24 તારીખે એનું પૂર્ણ વિરામ થઈ જશે અને મારા જીવનના નવા દ્વારનો, મારા જીવનની નવી મંગલ પ્રભાતનો દ્વાર ઉદ્ઘાટન એ 25 તારીખે થશે. બહુ બહુ સંસારની ઘણી કન્યાઓ સાથે કદાચ પરણ્યો હોઈશ, પણ શાશ્વત કન્યા સાથેનું મંડાણ એ 25 તારીખે એ નવા સૂર્યના કિરણે મારું થવાનું છે. સંસારમાં અને પરભવમાં ઘણી સત્તાઓ, ઘણા ધંધાઓ ઉપર મેં રાજ કર્યું હશે,
पड़े नवी शाश्वत राजकन्या नो अधिपति स्वामी बनवा हूँ 25 तारीखे कदम मांडी रह्यो छु। मने एवा आशीर्वाद आपजो, मारे जोईए छे आशीर्वाद। मारो जे निर्णय छे, मारी जे संयम माटेनी तलब छे, मारी जे थनगनाट छे, એમાં ક્યાંય ક્યાંય ઓછું ના આવે, બસ તમારા મને આશીર્વાદ એટલા મળે કે દિન પ્રતિદિન મારા એ જીવનની અંદર ચડતી થાય। અને હું એમ પણ છેલ્લે છેલ્લે એક વસ્તુ કહીશ કે જે શેરીની અંદર બાળ બનીને હું રમતો હતો એ બાળજની શેરી એટલો થિરપુર વાળાનો મને પ્રેમ મળ્યો છે, ખૂબ રમ્યો ખૂબ જગાડ્યો, એ થિરપુરની માટી એ પથ્થરમાંથી મને પારસ બનાવ્યો, મારી કોઈ લાયકાત નથી, હું સાચું કહું છું, મારી કોઈ લાયકાત નથી, એ થિરપુરની માટીએ મને પૂજવા યોગ્ય બનાવ્યો છે, હું ખૂબ ઋણી મારા વાડજ સંઘનો અને થિરપુર સંઘનો છું। અને એ મહાવિશ્વામી દાદા જેના આશીર્વાદે જેના પૂજને જેની ભક્તિએ મારા જીવનનું કલ્યાણ કર્યું છે, કાયમ જન્મ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે, તારા ખોળે મારું મારું અહોભાગ્ય છે, તારા નામ ને દીપાવિશમ, તારા સંસ્કારો ને પાળીશમ, તારી શીલે અજવાળીશમ, તારી આંખો ને ના ભીંજવીશ તું। હવે તારે આંખ ભીંજવાનો સમય નથી મમ્મી, હું એટલી ચોક્કસ મારા સત્વ પ્રમાણે આટલી આજે આ પરિવારને બાંધણી આપું છું કે પપ્પા કાલ ઉઠીને 2-5-10 વર્ષની અંદર ક્યારેક કોઈક માહોલ હોય, પાઠ ઉપર ઘણા બધા શ્રમણ શ્રમણી ભગવંત બિરાજમાન થયા હોય અને કોઈક ગીરની અંદર તમે લોકો ઉભા હો ને, ત્યારે 56 છાતી સાથે કહી શકશો કે આજે પાઠ ઉપર બેઠો છે ને એ મારા ઘરનું સંતાન છે। બસ મારે એવા આશીર્વાદ જોઈએ છે કે હું એવા સંયમને પામો, વહેલામાં વહેલી તકે મારા ભવનો નિસ્તાર થાય, 25 તારીખે પ્રભુની અંતે મારા ભાન ઉપર વિજય તિલક થશે, જોત જોતામાં એ મંગળ સમય મારા વેશનું મારા ભાવનું અને મારા મનનું પણ મુંડન થશે, પરિવર્તન થશે, અને હું મારું મન અહીંયા મૂકીને જઉં છું, મારું નામ અહીંયા મૂકીને જઉં છું, અનામી બનવાની સાધના અને અધ્યાત્મ સ્પર્શની અધ્યાત્મનો સ્પર્શ મારે કરવો છે। એકવાર સ્પર્શ થઈ જાય ને, પારસ મળ્યો ને, પારસ મળી ગયા મંડાળમાં ઓવારના લેવા આપ સૌ ખૂબ 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 પ્રસન્નતાથી પધારશો।